ચંચળ ગણાતો વાંદરો હજી સ્થિર થઈ શકે છે, પણ ચંચળ ગણાતું આપણું મન સ્થિર નથી. ક્યાં કરું મન સ્થિર નહીં રહેતા. હિન્દીમાં સજ્જા ગીત, ક્યાં કરું મન સ્થિર નહીં રહેતા, ઇધર ફિરે મન મેરા ઉધર ફિરે મન મેરા. મનની બે વિશેષતા, મલિનતા ચંચળતા. મનને મલિન થતા વાર નથી લાગતું. મન હાથી જેવું અને મન વાંદરા જેવું. વાંદરાની ચંચળતા તો તમને સમજાવી, હાથીની ખબર નહીં. તમે મહારથને જો, એ હાથીને નવડાવવા માટે ક્યાં લઈ જાય? નદીમાં જવું પડે, એને બાથરૂમમાં ના લઈ જવાય. શું કરે? બાથરૂમ તૂટી જાય. હાથીને નવડાવવા માટે નદી પાસે લઈ જાય અને નદી કિનારે હાથી આમ ડોલો ને ડોલો ભરીને એના પર નાખે, ફેરવે, બધું પતી જાય બરાબર. પછી અંદર લઈ જાય, બહાર લાવે અને પછી એને છોડે. હાથી શું થાય ખબર? પાછો નદીની જેવો બહાર આવે રેતી માળો કેવો થઈ જાય પાછો. આ મન કેવું? આ એક કલાક પ્રવચનમાં હું તમને ડોલોની ડોલો ફેંકું છું સાફ કરવા માટે. જો ઉપર વાળો ફેંકે ને હું એ ફેંકું છું, બે પેરેલલ ચાલે છે અત્યારે. પણ આપણે આથી જેવા જેવા અહીંથી બહાર નીકળ્યા, આપણા રાગ દ્વેષ, આપણા વિષય કસાય આપણા મનને મલિન કરવા માટે તૈયાર. આપણે એવા કાળમાં જીવીએ છીએ. તમે બહાર નીકળ્યા નથી ને તમારા મનને મલિન કરવા માટે લાઈન લાગી નથી. એક સમય હતો કે વાતાવરણ પણ એટલું સુંદર મળતું હતું કે જે તમારા મનને પવિત્ર રાખતું. તમે ખંભાત અને પાટણ ગયા છ, અમદાવાદની પોળમાં ગયા છ. અમદાવાદની પોળમાં હું ગયો તો 4 દિવસમાં મેં 99 દેરાસરના દર્શન કર્યા. કેટલા? 4 દિવસમાં 99 દેરાસરના દર્શન. આ પોળના મધ્ય ભાગમાંથી તમે 1 કિલોમીટર આમ જાઓ, 1 કિલોમીટર આમ જાઓ, 1 કિલોમીટર આમ જાઓ, 1 કિલોમીટર આમ જાઓ, એટલે આમ શું કહેવાય? ડાયામીટર. ડાયામીટર કેટલું કહેવાય? આમથી આમ ગણો તો 2 કિલોમીટર, આમથી આમ ગણો તો 2 કિલોમીટર. વ્યાસ કહીએ ને, વ્યાસ, કેન્દ્રમાં આપણે ઊભા છીએ. 2 કિલોમીટર આમ અને 2 કિલોમીટર આમ, આટલું જો તમે ફરો તમને કેટલા દેરાસરના દર્શન મળે? 100 થી વધારે દેરાસરના દર્શન થાય. કેવડિયાના સ્ટેચ્યુના દર્શન કરવા માટે તમારી પાસે સમય છે, પણ એકવાર નક્કી કરો કે અમદાવાદમાં 5 દિવસ રહીને મારે 125 દેરાસરના દર્શન કરવા. કારણ કે જરાક દૂર જાવ એટલે બીજા પણ પ્રાચીન દેરાસરો મળે. રાજપુર, ચિંતામણી, બારસોનાથ, 400 વર્ષ પ્રાચીન, ઔરંગઝેબ ને અકબરના સમયની અંદરનું એ દેરાસર, 125 દેરાસર છે. એટલે અમદાવાદની પોળમાં જે રહેતો હોય ને, હું તમને એ સમજાવવા માંગુ છું કે આ જૂના શહેરોમાં તમે જો રહેતા હો તો તમારા મનને પવિત્ર કરનારા ત્યાં સાધનો મળ્યા કરે. અમદાવાદની પોળમાં રહેનારો ઘરેથી બહાર નીકળે અને જો ચાલતો જાય તો આખા રસ્તામાં એને શું બોલ્યા કરવાનું? નમો જીના, નમો. અને શાંતિનાથની પોળમાંથી આઝા પટેલની પોળમાં, આઝા પટેલની પોળમાંથી પાછિયાની પોળ, પાછિયાની પોળમાંથી સુરદાસની પોળ, ને સુરદાસની પોળમાંથી સમેત શેખરની પોળ. અમદાવાદ એટલે પોળ, પોળમાં પોળ, પોળમાં પોળ, પોલમ પોળ, ઢગલા બંધ પોળ. કોઈ પણ પોળમાં ઊંધું ગાલીને ચર્યા જાવ તમને એકાદ દેરાસર મળે. કોઈ કોઈ પોળમાં 5-5 દેરાસર, અડી અડીને દેરાસર મળે. બસ નમો જીનાણમ, નમો જીનાણમ. એક બાજુ ભગવાનના જીનાને દેખાય અને બીજી બાજુ કોણ દેખાય? સાધુ અને સાધુ.